વડોદરામાં બહુ ચર્ચિત ગાયત્રી સોસાયટીના જમીન કૌભાંડ મામલે આરોપી ડોલી પટેલને વડોદરા લઈ જવાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મકરપુરા પોલીસને ડોલી પટેલનો કબજો સોંપ્યો છે. મહત્વનું છે કે આ કેસમાં છેલ્લા ઘણા સમયથી ડોલી પટેલ ફરાર હતી, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આખરે ધરપકડ કરી છે. ડોલી પટેલ પર વાગોડિયા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સોસાયટીની જમીન પચાવી પાડવાનો આરોપ છે. મહત્વનું છે કે આ જ ડોલી પટેલ છે જેને પીપી પાંડે સહિત સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટે પણ આરોપને નકારી કાઢ્યા હતા. આરોપી ડોલી પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવેલી છે. આશકા જાની જોડે. આશકા, આખરે ધરપકડ કરાઈ છે? લાંબા સમયથી ડોલી પટેલની શોધખોળ ચાલી હતી, ક્યાંથી મળી આવી છે, શું વિગતો સમગ્ર મામલે? સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો બરોડાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર કોઓપરેટિવ સોસાયટી સહિત 5 સોસાયટીઓની જમીન ખોટી રીતે પચાવી પાડવાના કેસમાં કાંતિ કપચી કાંતિ પટેલ અને ડોલી એની પુત્રી ડોલી પટેલની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ડોલી પટેલની છેલ્લા ઘણા સમયથી ભાગેડું જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે મકરબા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ તેને બરોડા પોલીસને સોંપવામાં આવી છે. ડોલી પટેલ સામે કરોડોની જમીનનો કૌભાંડ કરવાનો પણ આરોપ છે. સામે તેણે જે આરોપો લગાવ્યા હતા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સામે રેપના, તેમાં પીપી પાંડે સહિત અનેક અધિકારીઓનો સમાવેશ થાય છે. તમામ સુપ્રીમ કોર્ટથી લઈ તમામ કોર્ટે નકારી દીધા હતા અને તમામ કોર્ટે આદેશ કર્યો હતો તપાસ અધિકારીને કે તેની તાત્કાલિક ધરપકડ કરી તેની સામે પગલાં લેવામાં આવે. એટલે આ જે રીતે ગઈકાલે ધરપકડ થઈ છે તેને લઈને આગામી સમયમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવે તપાસ અધિકારી દ્વારા તેવી પણ શક્યતાઓ છે. બિલકુલ બિલકુલ આભાર આશકા. તો આખરે આરોપી ડોલી પટેલની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે અમદાવાદથી ડોલી પટેલની ધરપકડ કરી છે.